ને આપણે સમાનાર્થી શબ્દાર્થ, વિરોધી શબ્દાર્થ, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને વાર્તા પરથી તમારે વાતચીતના પ્રશ્નના જવાબ હતા. એ બધું આપણે જોયું હતું, બરાબર? તમે લખ્યું પણ હશે. હવે આજે આપણે જોઈએ કે નંબર પેજ નંબર 43 પર 4 નંબરનું 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહો એટલે વૃક્ષની જેમ તમારે ઊભું રહેવાનું છે, બરાબર છે? કેટલી સેકન્ડ? 30 સેકન્ડ, બરાબર, અડધી મિનિટ. હવે એના પછી નીચે જેવું આપ્યું છે તમને, દિવ્યસને લગતી ત્રણ બાબતો, બરાબર. એમાં આપ્યું છે એક લાગણી, બીજું આપ્યું છે આવડત, ત્રીજું આપ્યું છે ઘરની સ્થિતિ. જે વાક્ય કે શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કૌંસમાં લખો. હવે મેં અહીંયા આગળ એક લખી છે કે ભૂખને રોકી લેતો, તો એમાં શું જવાબ આવશે? તો કે ઘરની સ્થિતિ, બરાબર. હવે જુઓ આપણે બીજું જોઈએ. તો જુઓ આપણે બોર્ડ ઉપર જોયું ને, ભૂખને રોકી લેતો, તો અહીંયા આગળ જવાબમાં શું આવ્યું? ઘરની સ્થિતિ. હવે ભૂખને રોકવી, ભૂખને રોકવી એટલે કે તમારો સમય ગમે તેવો હોય અને તમને ભૂખને રોકતા આવડે. ધારો કે મમ્મી તમને ક્યાંક બહાર લઈને ગઈ છે, બરાબર છે, અથવા મમ્મી ઘરે નથી અને રસોઈ બની નથી અને તમને ભૂખ લાગી છે, ઘરમાં કશું જ છે નહીં, તો એ ટાઈમે તમારે શું કરાય? કકરાટ તો કરાય નહીં, ઘરમાં ચોરી કરાય નહીં, કોઈના ઘરે ખવાય નહીં, બરાબર છે. તો આપણે એ ભૂખને રોકી રાખવી પડે. તો કઈ રીતે રોકી રાખવું? તો ધારો કે પાણી પીને પણ રોકી રખાય છે, અથવા ક્યાંક રમતે વળગી જવાનું, અથવા તો ભણવામાં જતું રહેવાનું, અભ્યાસ કરવામાં, તો ભૂખને રોકી શકાય છે. પણ અહીંયા તો દિવ્યસને કેમ રોકવી પડતી હતી? તો કે એની ઘરની પરિસ્થિતિ કેવી હતી? નબળી હતી, માટે, બરાબર, સમજાઈ ગયું. તો હવે જુઓ બીજું, કારીગરી વડે અજબ સર્જન. હવે કારીગરી વડે અજબ સર્જન કરવું એટલે એની આવડત, એમાં શું આવશે? તો કે એ પોતાની કારીગીરીનું દર્શન કરાવતો હતો અને નકામી વસ્તુઓમાંથી એ કામની વસ્તુ બનાવી દેતો હતો, એટલે મોટું સર્જન કરતો હતો, તો અજબ ગજબનું સર્જન કરતો હતો એટલે એમાં શું આવે? તો કે આવડત આવે, બરાબર. હવે ત્રીજું જુઓ, રંગોના છાંટણાથી સજાવવું. રંગોના છાંટણા એટલે કે રંગથી છંટકાવ કરવો અને ત્યાર પછી વસ્તુ જે છે એને શણગારવી, બરાબર. તો પણ એ પણ શું કહેવાય? તો કે આવડતનું જ કામ છે. આવડત ના હોય તેવું આપણે કંઈ કરી શકીએ ખરા? ના કરી શકીએ. તમને આવડે તો જ તમે સામે કંઈક કરી શકો, બરાબર. રિયાને કારેલાનું શાક ભાવે. હવે જુઓ, રિયાને કારેલાનું શાક ભાવે, તો લાગણી કેમ આમાં લાગણી બતાવી? તો કે દિવ્યસને ખબર હતી કે રિયાને કારેલાનું શાક ખૂબ ભાવે છે, માટે એના માટે કેવી રાખડી બનાવી હતી? તો કે બિયાની, બરાબર. શેના બિયા? કારેલાના બિયા. એક લાગણી એને આવી ગઈ હતી, બરાબર, એના મનમાં લાગણી હતી કે એને એ શાક ભાવે છે, માટે હું એ જ રાખડી એવી બનાવું. ત્યાર પછી જુઓ, ઢીંગલીની યાદ. ઢીંગલી, ઢીંગલી એની બહેન છે, 2 વર્ષની નાનકડી એવી ઢીંગલી જેવી એની નાનકડી બહેન હતી, પણ એની બહેને બીમારીના કારણે શું લીધું હતું? એની જોડેથી વિદાય લીધી હતી, ભગવાનના ઘરે પહોંચી ગઈ હતી, એટલે ત્યાં આગળ પણ એને લાગણી યાદ આવી ગઈ, લાગણીથી, કારણ કે રિયાએ એને પાછી રાખડી બાંધી હતી, બરાબર, અને એ રાખડી જોઈને એને એની બહેન યાદ આવી ગઈ. ત્યાર પછી જુઓ, આંખમાં આંસુ ઘસી આવ્યા. હવે આંખમાં આંસુ ક્યારે આવે? કોઈ પણ વ્યક્તિને આવી જાય, તો એવું નહીં કે દિવ્યસને જ આવ્યા અને તમને ના આવે, તમને પણ આવી જાય. ક્યારેક કોકને ક્યાંક તમે દુઃખી જોઈ દો તો તમને લાગણીથી એના તમારી આંખમાં આંસુ આવી જાય, બરાબર. અહીંયા પણ લાગણીથી જ આંસુ આવી ગયા. ત્યાર પછી જુઓ સાતમું, તારા માટે મારા ચિત્રકાર. આ પણ એક લાગણીનો શબ્દ છે, એના ભાઈબંધને કહે છે. એના ભાઈબંધે કીધું કે આ રાખડી કોની? એટલે એણે એમ કીધું કે મારા મિત્ર, આ તો તારા માટે છે. એ લાગણીવાળો શબ્દ બોલ્યો એટલે અહીંયા આગળ શું આવે? ખાલી જગ્યામાં લાગણી આવે. ત્યાર પછી જુઓ આઠમું, મજા કરવી એ સપના સમાન છે. જુઓ કોના માટે? તો કે દિવ્યસ માટે. દિવ્યસ તમારા જેવો નાનકડો જ હતો, પણ એને મજા કંઈ કરવાની હતી નહીં, મજા આનંદ જોગે એના પાસે હતું નહીં, એક સપનું જ હતું. કેમ? તો કે એના ઘરની પરિસ્થિતિ કેવી હતી?
તો કે ઘરની પરિસ્થિતિ નબળી હતી, એટલે અહીંયા આગળ શું આવે? ઘરની સ્થિતિ. સમજાઈ ગયું? ત્યાર પછી જુઓ, સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવે. સજાવેલી વસ્તુઓ, એણે જે શણગારેલી છે, વસ્તુઓ બધી બનાવેલી છે સારી સારી, એ બધી વસ્તુઓ વેચે અને શું મેળવતો હતો? તો કે નફો મેળવતો હતો. એટલે આમાં શું થયું? તો કે બે વસ્તુ આવે, એની આવડતથી કરતો હતો એટલે કમાણી થતી હતી, બીજી વસ્તુ કે એને ગમતું હતું પણ ઘરની પરિસ્થિતિ ઓછી હતી માટે તે કરતો હતો. બરાબર છે? એટલે આવડત અને પરિસ્થિતિ બંને એમાં આવે. હવે દસમું જુઓ, કારેલાની રાખડી. તો કારેલાની રાખડી એ આવડત છે એનામાં, બરાબર? નહીં તો કારેલાના બીની રાખડી બનાવી એ અઘરી વસ્તુ છે, પણ એનામાં આવડત છે, એનામાં શું છે? એક હોંશ છે, અને એનાથી એણે આવડતથી આ રાખડી કારેલાની બનાવી. રાખડી પરનું દિવ્ય નામ ભીજાઈ ગયું. જુઓ, રાખડી પર શું લખેલું હતું? તો કે દિવ્યસ લખેલું હતું. એ નામ શું થયું? તો કે ભીજાઈ ગયું. કેમ ભીજાઈ ગયું? તો કે એની આંખમાં આંસુ આવી ગયા, એ આંસુ એ રાખડી પર પડ્યા એટલે નામ ભીજાઈ ગયું. અને આંસુ કેમ આવ્યા? તો કે લાગણીથી. કઈ લાગણી થઈ? તો કે પોતાની બહેન નથી પણ સ્કૂલની બહેને પણ આપણને રાખડી બાંધી લાગણી કરીને, બરાબર છે? એટલે અહીંયા આગળ શું આવે? તો કે લાગણી આવે. સમજાઈ ગયું આ તમને? હવે જુઓ, આ બધું તમારે તમારી ચોપડીમાં સરસ અક્ષરે પેન્સિલથી પૂરવાનું છે. અહીંયા તમને દેખાય છે ને પૂરેલું બધું? એ રીતે તમે વિડીયોમાં જોઈ પૂરજો, બરાબર છે? સરસ અક્ષરે લખજો હોને, એટલે તમને પણ વંચાય. ચલો હવે જુઓ, એની નીચે નંબર 5 આપ્યો છે, બરાબર? ખાનામાં ઉપર આપણે 4 નંબર જોયો, હવે 5 નંબર. આપેલા શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો. હવે અહીંયા જુઓ, ટેકો કરવો, તો અહીંયા શું છે? મદદ કરવી, બરાબર? મદદ કરવી આપ્યું છે. હવે આ શબ્દ સમૂહમાં વપરાય છે અને તમારી ગ્રાઇડમાં ચોપડીમાં તો અહીં શબ્દ સમૂહમાં આપ્યું છે, પણ તમને ગ્રાઇડમાં રૂઢિપ્રયોગ તરીકે આપ્યું હશે, એટલે અહીં ધ્યાન આપજો, બરાબર? હં, અહીંયા જુઓ, વાક્ય આપ્યું છે. મમ્મી કહે તેલ મૂકી દીધું છે. વિવેક, ટેકો કરવા રસોડામાં આવ. શું કીધું મમ્મીએ? કે તેલ મૂકી દીધું છે મેં. વિવેક, ચલ હવે મને તું રસોડામાં આવ. અને ટેકો, ટેકો એટલે મદદ કરવી, મદદ કરવા માટે આવ. વિવેકે કહ્યું, જો આ બે જે ટપકા મૂક્યા છે એ શું છે? કહે. વિવેકે કહ્યું, હા હું આવું જ છું મદદ કરવા. શું કીધું? હા હું આવું જ છું મદદ કરવા. મારે પૂરી વણતા શીખવું જ છે. શું કીધું? કે મારે પણ પૂરી વણતા શીખવું જ છે, એટલે હું મદદ કરવા તમને આવું છું. હવે અહીંયા જુઓ બીજું, ફુરસદ. ફુરસદ એટલે નવરાશનો સમય, નવરાશ કહેવાય, બરાબર? અહીંયા જુઓ ભરતભાઈ. ભરતભાઈ કહે તમને મળવા કાલે આવીશ, આજે મને ફુરસદ નથી. શું કહે છે ભરતભાઈ? તમને મળવા કાલે આવીશ, આજે મને ફુરસદ નથી. હવે ફુરસદ એટલે નવરાશ નથી, પડી ગઈ સમજણ? અહીંયા નવરાશ. સૌરભભાઈ કહે મારે નવરાશ નથી. જુઓ અહીં ફુરસદ આપ્યું છે, અહીં બરાબર ધ્યાન આપજો. હા, આ ફુરસદ, હવે એનો અર્થ અહીંયા આપ્યો નવરાશ, પડી ગઈ સમજણ? આપણે અહીંયા લખ્યું ને ફુરસદ એટલે નવરાશ, બરાબર? અહીંયા આગળ પણ એવું હતું કે ટેકો આપ્યો હતો આપણને અને અહીં મદદ આપી, બરાબર? હવે જુઓ, સૌરભભાઈ કહે મારે નવરાશ નથી, કાલે આવજો ઠીક રહેશે. પડી સમજણ? આજે મને પણ ફુરસદ નથી, નવરાશ નથી, તમે કાલે આવજો એટલે ઠીક રહેશે. ત્રીજું જુઓ, કારીગરી એટલે બનાવટ, કલા, હાથની બનાવટ, બરાબર? અને કલા કારીગરી. હવે જયમીન કહે મમ્મી આ ઢીંગલીઓ તમે બનાવી? પ્રશ્ન પૂછ્યો, મમ્મી આ ઢીંગલીઓ તમે બનાવી? મમ્મીએ કહ્યું, ના દાદીએ. કોણે બનાવી? દાદીએ. એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે? જો આશ્ચર્ય ઉદ્ગાર ચિહ્ન, એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે, બરાબર? હવે જુઓ બનાવટ, અહીં શબ્દ આવી ગયો, આપણે અહીં બનાવટ લખી, બરાબર? કારીગરી એટલે બનાવટ. પ્રવીણ હોશિયાર, કુશળ. જયંતિભાઈ આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ કે જિગીસા તે તરત જ દોરી દે. શું કીધું? કે આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ કે જિગીસા તરત જ
દોરી દે, એવી પ્રવીણ છે, કુશળ છે અમારી. મનીષભાઈ કહે, હા જિજ્ઞાસા ચિત્ર દોરવામાં કુશળ છે. આવ્યો શબ્દ કુશળ, તો આ કુશળ. હું પ્રવીણ એટલે કુશળ, કે હા જિજ્ઞાસા ચિત્ર દોરવામાં પ્રવીણ છે, કુશળ છે, હોશિયાર છે. ખ્યાલ આવી ગયો? એવી રીતના અહીંયા બધા શબ્દના અર્થ આપણે થાય. હવે આ શબ્દ મેં જે લખ્યા છે એ પણ તમારે ચોપડીમાં લખવાના છે, સારા અક્ષરે અને સારી રીતે. હવે જુઓ બાળકો, પેજ નંબર 44 પર નંબર 6 વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, દિવ્યસનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી. એટલે દિવ્યસનું મકાન બનાવવામાં કઈ કઈ સામગ્રી વપરાયેલી તે. તો જવાબમાં લખવાનું, જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ વગેરે સામગ્રી વપરાઈ હતી. ચલો હવે જુઓ બીજું, અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી. અમારું એટલે કે આપણે પોતે રહેતા હોય તે મકાન, બરાબર છે? તે મકાનમાં શું વપરાયું? તો કે તે મકાનમાં તમારે જાતે જવાબ લખવાનો છે કે તમારે રહો છો એ મકાનમાં શું શું વપરાયું છે. પણ હું તમને બતાવું કે તમે રહો છો એ મકાનમાં કઈ કઈ સામગ્રી જોઈએ. તો એક તો રેત જોઈએ, બરાબર છે, સિમેન્ટ જોઈએ, સળિયા જોઈએ, ઈંટો જોઈએ, કપચી જોઈએ, બરાબર, અને ટાઇલ્સો જોઈએ. આ બધી વસ્તુઓ તમારા મકાન માટે જોઈએ. આ પ્રશ્ન તમારે મમ્મી પાસે બેસીને લખવાનો કે મમ્મી આપણું મકાન બનાવવું હોય તો શું શું જોઈએ, અથવા તો તમારી બાજુમાં ક્યાંય મકાન બનતું હોય તો જોઈ લેવાનું, એટલે ખબર પડી જશે, બરાબર. ચલો ત્યાર પછીનો બીજો પ્રશ્ન જુઓ, દિવ્યસ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે. જુઓ કે દિવ્યસ જે રહેતો હતો એ મકાનમાં જો આપણે રહેવાનું થાય અથવા દિવ્યસ રહે છે તો તેને કેવી મુશ્કેલીઓ પડતી હશે અને આપણે રહીએ તો કેવી પડે, બરાબર છે? તો દિવ્યસ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં નીચે પ્રમાણે મુશ્કેલીઓ પડે. ઋતુ પ્રમાણે ઠંડી, ગરમી અને વરસાદમાં ખૂબ મુશ્કેલી પડે, બરાબર ને? કારણ કે જો ગરમી હોય તો છાપરાવાળા મકાન કે ધાબું એકલું જ હોય તો ગરમી બહુ લાગે, ઠંડી પડે તો છાપરા ઉડીએ જાય, ક્યાંય આપણને બખોલા રહ્યા હોય ત્યાંથી પણ ઠંડી પેસી જાય, અને વરસાદ પડે તો પણ એવું બને કે વરસાદમાં ગમે ત્યાંથી ઉપર નીચે જુવા પડે અને આપણા ઘરમાં વરસાદના ટીપા પડે, બરાબર છે? એટલે આ રીતે ત્રણેય ઋતુમાં આપણને મુશ્કેલી પડે, તેમજ પ્રાણીઓથી પણ રક્ષણ મળે નહીં. હવે જુઓ, નાના નાના જીવજંતુઓ હોય, મોટું પ્રાણી હોય અને આપણું ઘર એકલું અટૂલું ઝૂંપડ જેવું હોય તો એમાં આપણને રક્ષણ મળે નહીં. કઈ ઘડી આપણે સૂતા હોઈએ અને કોઈ પ્રાણી આવી જાય કે જીવજંતુ કાનમાં પેસી જાય કે કરડી જાય, બરાબર, સાપ જેવી વસ્તુ કરડી જાય તો આપણા પરિવારને નુકસાન પહોંચે છે, બરાબર. હવે જુઓ ત્રીજો પ્રશ્ન, 9 વર્ષના દિવ્યસના એવા કયા કયા કામ કરે છે જે તમે નથી કરતા. કે 9 વર્ષનો દિવ્યસ છે એ કેવા કેવા કામ કરે છે કે તમે કર્યા જ નથી. તો જુઓ, 9 વર્ષનો દિવ્યસ સ્કૂલમાં અભ્યાસ પછી ચાની લારીએ જતો, બધાને ચા આપતો, વાસણ માંજતો, ત્યાર પછી ગુલફી વેચતો, ખાવામાં સંયમ રાખતો, તેમજ તેના નવરાશના સમયમાં હાથની બનાવટો જાત જાતની બનાવતો હતો. શું કરતો હતો? તો કે 9 વર્ષનો દિવ્યસ સ્કૂલમાં અભ્યાસ કરવા જાય, અભ્યાસ કરીને છૂટે એટલે પોતાની ચાની લારીએ તેના પપ્પાને, તો એ ત્યાં જતો અને ત્યાં જઈને પપ્પાને શું કરતો? તો કે મદદ કરતો. શેમાં? તો બધાને ચા આપતો અને ચાના વાસણે માંજતો, અને ત્યાર પછી ગુલફીનો ડબ્બો હતો એ વેચતો હતો ગુલફી એમાંથી, અને પોતે ખાવામાં પણ સંયમ રાખતો હતો. કેમ કે એક ગુલફી હું ખાઈ જઉં તો પપ્પાને પૈસા ઓછા મળે, બરાબર, એટલે પોતે ખાવામાં પણ શું કરતો હતો? સંયમ રાખતો હતો. તેમજ નવરાશના સમયમાં પાછું જુઓ, ભણવાનું આટલું કામ કરવાનું છતાંય નવરાશના સમયમાં હાથ બનાવની શું કરતો હતો? જાત જાતની વસ્તુઓ બનાવતો હતો. જુઓ, એ જાત જાતની વસ્તુઓ બનાવતો, જેવી કે છીપલામાંથી હાર, બુટ્ટી, ઝાંઝર,
વગેરે કાથીમાંના ચિત્રો બનાવતો. તૂટલી બંગડીમાંથી તોરણ, ગુલફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોળી વગેરે બનાવી કમાણી કરતો હતો. જુઓ કેટલી બધી વસ્તુઓ બનાવતો હતો. છીપલામાંથી હાર, બુટ્ટી, ઝાંઝર, કાથીમાંથી શું બનાવતો? તો કે ચિત્રો બનાવતો. અને તૂટલી બંગડીમાંથી તોરણ, ગુલફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોળી એવી બધી વસ્તુઓ એ બનાવતો હતો. હવે જુઓ પ્રશ્ન 4. દિવ્યાંશના પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે? તો દિવ્યાંશના પપ્પા દિવ્યાંશના વખાણ મનોમન કરતા હશે. તેઓ ઈશ્વરને પણ કહેતા હશે કે પ્રભુ, તે મને એક પુત્ર આપ્યો છે, પણ તને ખૂબ ખૂબ ધન્યવાદ કે તેણે મને અને મારા કુળને ઉજાગર કર્યું છે. બરાબર ને? જો તમે તમારા મમ્મીના દીકરા છો, બરાબર, પુત્ર છો, પપ્પાના દીકરાને પુત્ર છો, પણ પપ્પાનું સારું કામ કરો, પછી પપ્પાના પૈસા બચાવો, પપ્પાને હેરાન ના કરો, તો પપ્પા મનથી વખાણ તો કરે ને કે મારો છોકરો બહુ ડાયો છે. ભગવાનને પણ અદા કરે કે ભગવાન, તે મને બહુ સારો છોકરો આપ્યો છે, ધન્યવાદ. એવું ભગવાનને પણ કહે કે ભગવાનના અમારી પર ખૂબ ઉપકાર છે કે આટલો સરસ છોકરો અમને આપ્યો છે. એટલે દિવ્યાંશના પપ્પા પણ એવી રીતના વખાણ કરે છે. સમજાઈ ગયા પ્રશ્નના જવાબ? તો હવે તમારે આ વિડીયોમાં જોઈને લખવાના હો નોટમાં સારા અક્ષરે. ચલો એના પછીનું મથાળું જુઓ. નજીકના અર્થવાળા વાક્ય સામે ખરું કરો. એટલે ખરા ખોટાની નિશાની થઈ, ખબર પડી? અથવા તો એકલું ખરું આપ્યું હોય તો એની સામે એક બે વાક્ય આપ્યા, એમાંથી આપણે શોધીને લખવાનું છે. બરાબર છે? એ તમારા પુસ્તકમાં આપેલું છે હો, એટલે એમાં જોજો પાછા 44 પેજ ઉપર જ છે. એ દિવ્યાંશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. કેવું? એકમાત્ર. હવે એકલો જ રહ્યો. પહેલાં બે હતા, ઢીંગલી હતી ને નાની, એની બેન 2 વર્ષની, અને એક ભાઈ હતો. પણ હવે બેન ક્યાં ગઈ? તો કે ભગવાનના ઘરે ગઈ, એટલે એકમાત્ર. હવે જુઓ એના જવાબમાં આપણે, દિવ્યાંશને એક પણ ભાઈ બહેન ન હતા. દિવ્યાંશની બહેનનું મૃત્યુ થયું હતું. બરાબર? તો શું આવશે? કે હવે એને એક પણ ભાઈ બહેન હતા નહીં, દિવ્યાંશ એક પોતે જ હતો. બરાબર? એટલે એ ખરું આવશે. બીજું, પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં ગુલફીને મોં સુધી ન લઈ જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો. શું કહે છે? કે ભૂખ લાગી હોય, પેટ બૂમો પાડતું હોય, છતાં ગુલફી મોં સુધી જતી ન હતી, એવો સંયમ એને કેળવી લીધો હતો. હવે એમાં જુઓ કયું સાચું આવશે. તો ગરીબીને કારણે દિવ્યાંશે પોતાની ઈચ્છાઓ પર કાબુ મેળવી લીધો હતો. બહુ ભૂખ લાગે ત્યારે દિવ્યાંશને ગુલફી ખાવાની તીવ્ર ઈચ્છા થતી. બરાબર? પણ શું થતું? ઈચ્છા થતી હતી, છતાં એણે શું કર્યું હતું? સંયમ કેળવી લીધો હતો. એટલે શું આવશે? કે આ ખરું આવશે. બરાબર ને? હવે ત્રીજું જુઓ. દિવ્યાંશ ઘણી હોંશથી પોતાની કલા કારીગીરી વડે અજબ સર્જન કરતો. હવે એમાં જુઓ બે વાક્ય. દિવ્યાંશ ઘણા ઉમંગથી નવા નવા ચિત્રો દોરતો. દિવ્યાંશ ઉત્સાહભેર નવી નવી વસ્તુઓ બનાવતો. એક બનાવતો એ ખરું આવશે. બરાબર? હવે ચોથું જુઓ. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. ક્યારે જામ્યો હતો? રક્ષાબંધનના દિવસે. રક્ષાબંધનને કારણે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. એક વાક્ય. બીજું વાક્ય જુઓ. રક્ષાબંધનને દિવસે શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવીને આનંદ કરતા હતા. ખરું. કારણ કે મેળો જામી ગયો, અહીં તો સરસ મજાનો, ખુશી ખુશી બધા થઈ ગયા હતા. બરાબર ને? ઉત્સાહભેર. એટલે આ વાક્ય સાચું. સમજાઈ ગયું? હવે જુઓ, આજે જેટલો આ વિડીયો તમને આપ્યો એ તમારે બધું જ ચોપડીની અંદર કરવાનું છે, અને પ્રશ્નના જવાબ જે આપ્યા મેં તમને, બરાબર, પેજ નંબર 44 પરના ચર્ચા કરો અને જવાબ લખો, એ મેં તમને આપ્યું છે, એ તમારે સારા અક્ષરે નોટમાં લખવાનું રહેશે. બરાબર? હવે ફરી આગળ
આવતીકાલે જોઈશું.